नमस्कार हूँ चुजिनल तमे जोई रहा छो न्यूज पॉइंट चैनल। तो हवे एक नजर करिए आज नी हेडलाइन्स उपर। न्यूज पॉइंट चैनल ना अहेवाल बाद पालिका तंत्र सफाड़ू जाग्यू। 8 मास अगाउ गुम थयेल ट्रॉली मामले फरियाद नी तजवीज हाथ धरी। ट्रॉली गुम थया मामले न्यूज पॉइंट छेल्ले अहेवाल कर्यो हतो प्रसारित। बनासकांठा जिल्लामां मांनी મમતાનો માતૃપ્રેમ દર્શાવતો વિડિયો થયો વાયરલ। વીજ પોલ પર બેઠેલા માદા વાનરનું વીજકરણથી મોત થતા બાળ વાનરનો માતૃપ્રેમ જોઈ સૌ કોઈના દિલ દ્રવી ઉઠ્યા। બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું રાફડું ફાટ્યું। આજે કોરોના પોઝિટિવના નવા 240 કેસ નોંધાયા। જિલ્લામાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા 674 થઈ। ડીસા ચાર્ટર્ડ એકાઉન્ટની પત્નીની હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપીના જામીન રદ કર્યા। ડીસાના સીએ લલિત માળીએ વીમાના રૂપિયા મેળવવાની લાલચમાં પોતાની પત્નીની કરી હતી હત્યા। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ન્યૂઝ પોઈન્ટ ચેનલના અહેવાલ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું। પાલનપુર નગરપાલિકામાં 8 માસ અગાઉ થયેલ ટ્રોલી ચોરીના મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ। ન્યૂઝ પોઈન્ટ ચેનલના અહેવાલ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું। પાલનપુર નગરપાલિકામાં 8 માસ અગાઉ ચોરી થયેલ ટ્રોલી મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ। ન્યૂઝ પોઈન્ટ ચેનલે પ્રસારિત કર્યો હતો અહેવાલ। ચીફ ઓફિસર દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી। પાલનપુર નગરપાલિકામાં વર્ષ 2019 અને 2020ની ગ્રાન્ટમાંથી ટ્રેક્ટરની 3 ટ્રોલી ખરીદવામાં આવી હતી। જો કે 3 ટ્રોલીમાંથી 1 ટ્રોલી અચાનક ગાયબ થઈ જતા પાલિકાના ઓએએસ અને કર્મચારીઓ સામે સવાલો ઉઠ્યા છે। ત્યારે સમગ્ર મામલે જિલ્લાની લોકપ્રિય ચેનલ ન્યૂઝ પોઈન્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેના પગલે પાલનપુર નગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે અને 8 માસ અગાઉ ગુમ થયેલ ટ્રોલી મામલે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે। પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરવ પટેલને સમગ્ર મામલો ધ્યાને આવતા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। ત્યારે ટ્રોલી મામલે તટસ્થ તપાસ થાય તેવી શહેરીજનોએ માંગ કરી હતી, ત્યારે ન્યૂઝ પોઈન્ટ ચેનલ દ્વારા ફરી એકવાર લોકોના હિતમાં સાર્થક પુરવાર થઈ છે। મડાણા ગઢ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ। પાલનપુર તાલુકામાં તાજેતરમાં 87 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ તાજેતરમાં યોજાઈ હતી, જેમાં વહીવટીતંત્ર દ્વારા સરપંચ પદ વિજેતા થયેલા ઉમેદવાર અને ડેપ્યુટી સરપંચની વરણીની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે આજરોજ મડાણા ગઢ ગ્રામ પંચાયતમાં નાયબ મામલતદાર જેએમ ચૌધરીની અધ્યક્ષતામાં ડેપ્યુટી સરપંચની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ડેપ્યુટી સરપંચ માટે 2 સદસ્યોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં મહેશજી નારણજી કાલડિયા અને વિમળાબેન ઈશ્વરજી સોલંકીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાં મહેશજી કાલડિયાને 2 મત મળ્યા હતા અને વિમળાબેન સોલંકીને 9 મત મળતા તેઓ ડેપ્યુટી સરપંચ તરીકે વિજેતા જાહેર થયા હતા। ત્યારબાદ સરપંચ તરીકે મોતીભાઈ ગાંધલે પંચાયતનો ચાર્જ સંભાળ્યો હતો, ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામ પંચાયતના તમામ સદસ્યોએ સરપંચ અને ડેપ્યુટી સરપંચને અભિનંદન પાઠવ્યા હતા। ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા તલાટી શ્રી નિકુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। થરા કોલેજ અંતર્ગત એનએસએસ યુનિટ તેમજ વીરાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલ શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ, શ્રીમતી કે કે શાહ આર્ટસ એન્ડ શ્રીમતી એલબી ગુંજારિયા કોમર્સ કોલેજ અંતર્ગત એનએસએસ તેમજ વીરાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તારીખ 19 જાન્યુઆરી 2022ને બુધવારના રોજ થરા બસ સ્ટેન્ડ તથા અનેક વિસ્તારમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિતરણમાં એનએસએસ વિદ્યાર્થીઓની ટીમ દ્વારા થરાના વિવિધ વિસ્તારો જેવા કે બસ સ્ટેશન, માર્કેટયાર્ડ, ગરનાળાની આજુબાજુના વિસ્તારોમાં કોરોનાની બીમારીથી બચવા તથા સુરક્ષાના ભાગરૂપે આયુર્વેદિક ઉકાળો લોકોને આપવામાં આવ્યો હતો, જેમાં એનએસએસ વિદ્યાર્થીઓ દ્વારા કોરોનાની બીમારી ફેલાતા અટકાવવા અંગે લોકોને માહિતગાર કરી ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી હતી। સમગ્ર પ્રોગ્રામ કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર દિનેશ એસ ચારણના અધ્યક્ષપદે પૂર્ણ થયો હતો। વીરાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના ઉમેશભાઈ વિરમભાઈ પ્રજાપતિ તેમજ આચાર્ય ડોક્ટર દિનેશભાઈ ચારણ દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું। કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટવલાલ કે પ્રજાપતિ તથા થરા પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ અમરાજી દ્વારા વિદ્યાર્થીઓને ઉમદા કાર્ય માટે પ્રેરણા આપી હતી। સુરેશભાઈ દેસાઈ તથા અધ્યાપકગણ પણ આ વિતરણ કાર્યક્રમમાં જોડાયો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોફેસર ઓફિસર ગૌરવભાઈ શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું હતું। પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં નાળામાં પડેલા નંદીને જીવદયા પ્રેમીઓ દ્વારા બચાવી લેવાયો। પાલનપુર શહેરના વોર્ડ નંબર 3 ખાતે નાળામાં પડેલ નંદીને જીવદયા પ્રેમીઓ દ્વારા બચાવી લેવાયો। પાલનપુર શહેરમાં વોર્ડ નંબર 3માં આવેલ બરફની ફેક્ટરી નજીક આવેલા નાળામાં આજરોજ એક નંદી પડી ગયેલ હોય તે અંગેની જાણ શહેરના જીવદયા ફાઉન્ડેશનને કરવામાં આવતા
જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી અને યસ ફાઉન્ડેશનના જીવદયા પ્રેમીઓ અને વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અમીબેન પટેલ દ્વારા ઘટનાસ્થળે પહોંચી જેસીબી બોલાવી નંદીને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. અબોલ જીવનો જીવ બચાવ્યો હતો, જેના પગલે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અમીબેન પટેલ દ્વારા ઠાકોરદાસ ખત્રી અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. 2017માં જમીનની તકરારમાં જે હત્યા થઈ હતી તેમાં દાંતાના જેતપુરના મર્ડરના બે આરોપીઓને આજીવન કેદની સજા કરાઈ. દાંતા તાલુકાના જેતવાસ ગામમાં જમીનની તકરારમાં એક શખ્સની 3 આરોપીઓએ છરીમારી હત્યા કરી હતી, જે અંગેનો કેસ પાલનપુરની 6ઠી એડિશનલ સેશન કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપીઓને 302ના ગુનામાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ દાંતા તાલુકાના જેતવાસ ખાતે રહેતા બચુરાભાઈને ગત તારીખ 29/12/2017ના રોજ સાંજે 7:30 થી 8 વાગ્યાના સુમારે જમીનની તકરારમાં મુંગળાભાઈ થાવરાભાઈ પરમાર અને ધર્માભાઈ ધનાભાઈ પરમારે એક અજાણ્યા ઇસમ સાથે મળીને છરી મારી હતી, જેઓને 108 દ્વારા અંબાજુ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યાં તેઓની હાલત વધુ નાજુક જણાતા પાલનપુર સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગે ફરિયાદીએ અંબાજી પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવતા અંબાજી પોલીસે ફર્સ્ટ ગુના રજીસ્ટર નંબર 53 અને 2017થી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, જે અંગેનો સેશન કેસ નંબર 23/2018 પાલનપુરના 6ઠા એડિશનલ સેશન જજ આર પી મોગેરાએ કોર્ટમાં ચાલી જતા મદદની સરકારી વકીલ ડીએચ છાપિયાની દલીલોને ગાહ્ય રાખી નામદાર કોર્ટે બે આરોપીઓ મુંગળાભાઈ થાવરાભાઈ પરમાર અને ધર્માભાઈ ધનાભાઈ પરમાર બંને રહે જેતવાસ કુંભારિયા તાલુકો દાંતાની ઈપી કો કલમ 302 તથા 114માં ગુનામાં તકસીરવાન ઠેરવી પ્રત્યેક આરોપીને આજીવન કેદની સજા તથા ₹5,000નો દંડ અને દંડ ન ભરે તો 1 માસની સજા ફરમાવતો હુકમ કર્યો હતો. ટોકરિયા ગ્રામ પંચાયતના સરપંચે પાણીના કનેક્શન કાપી નાખતા ગ્રામજનોએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો. પાલનપુરના ટોકરિયા ગામે બિનકાયદેસર કનેક્શન દૂર કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં પોલીસ બંદોબસ્ત સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 9 કનેક્શન દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેમાં 5 કનેક્શન દૂર કરવામાં આવ્યા હતા, 2 કનેક્શન સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યા હતા, 1 કનેક્શનના નામમાં ફેરફાર હતો, 1 કનેક્શન મળી આવતું નહોતું. વધુમાં ગ્રામ પંચાયતના સરપંચે અગાઉ પોતાના સમયગાળા દરમિયાન સ્ટેટ લાઇટમાં મસમોટું કૌભાંડ આચરી પોતાના ખિસ્સા ગરમ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ફરીવાર ગ્રામ પંચાયતના ગામ લોકોના નળ જે જલ યોજના અંતર્ગત પાણીના કનેક્શન કાપી નાખતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે આ બાબતે આ સમગ્ર મામલાની માહિતી સરપંચ જોડે માંગતા મીડિયા સમક્ષ જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. અમારા ગામમાં ટોકરિયામાં આ હિફજુરભાઈ મોલવી જે છે ને એ સરપંચ નથી, એમના ઘરવાળા સરપંચ છે. ખાલી ને ખાલી વિરોધ પક્ષ અને કોમવાદ, આ લોકોને એક જ ટાર્ગેટ છે કે હિન્દુ એટલે કોમવાદ અને મુસ્લિમ એટલે વિરોધ પક્ષ. આ વિરોધ પક્ષના કનેક્શન કાપવાનો પ્રોગ્રામ આ લોકો લાયા છે. 10 તારીખે લાયા હતા, 10 તારીખે કોઈ કારણવર્ષ પ્રોગ્રામ કેન્સલ થયો એટલે 18 તારીખ ફેર લાયા. 25 તારીખ નવી સરકાર આવે એના પછી કશું કરી કે એમ નથી. આ કનેક્શન ફરી જોડાય તો ફેર પ્રોગ્રામ નહીં આવે, કેમ કે અમારા જે સરપંચ છે ને નવા સરપંચ આવેલા છે, કનેક્શન જોડવામાં માને છે, તોડવામાં નથી માનતા. અને સરકારનો એજન્ડા છે કે ઘર તો નળ, તો આ તો ઘર છે, નળ કાપવાની વાતો છે. અમારા એક ભાઈને ખેતરમાં ઘર છે, ગામમાં ઘર નથી. એ લોકોને અગાઉ 20 વર્ષથી સરપંચને કનેક્શન આપેલું છે, અગાઉના સરપંચે તો 20 વર્ષથી ચાલ્યું એમની આ હિજુરમનભાઈની પંચાયતમાં 4 વર્ષથી ચાલ્યું અને હવે 1 જ વર્ષથી વિરોધ પક્ષને કુમવાદ આ આધીન આ લોકો પ્રોગ્રામ લાવીને નળ કનેક્શન કાપે છે. વહીવટી તંત્રમાં અમે ગયા હતા એટલે કે ભાઈ અમારે પ્રોગ્રામ ફિક્સ થઈ ગયો એટલે ફાઇનલ થઈ ગયું, એમાં અમે કશું કરી નાખીએ. બનાસકાંઠા જિલ્લામાં માની મમતાનો માતૃપ્રેમ દર્શાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. બનાસકાંઠા જિલ્લામાં માની મમતાનો માતૃપ્રેમ દર્શાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. કહેવત છે ને કે માં તે માં બીજા બધા વગડાના વા, આવો જ એક માતૃપ્રેમ જતાવતો વિડીયો જિલ્લામાં વાયરલ થયો છે. જો કે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી નજીકનો હોવાનું સામે આવ્યું છે. કૃષિ યુનિવર્સિટીનો ગેટ નજીક વીજ પોલ પર બેઠેલા બાળ વાનર અને તેની માતાને વીજ કરંટ લાગ્યો હતો, જે ઘટના દરમિયાન બાળ વાનરની માતાનું મોત થયું હતું અને બાળ વાનરને જીવદયા પ્રેમીઓએ બચાવી લીધું હતું. ત્યારે વીજ પોલ પર બેઠેલું માદા વાનર વીજ કરંટથી મોતને ભેટતા બાળ વાનરે પ્રદર્શિત માતૃપ્રેમ કર્યો હતો. વિડીયોમાં મૃતક માતાને ચોંટીને પ્રેમ પ્રદર્શિત કરતું બાળ વાનર નજરે પડી રહ્યું છે. બાળ વાનર મૃતક માતાની અંતિમ બાદ પણ ટેડીને જ માતા સમજી ચોંટી રહ્યું હતું. મૃતક માતા સામે લાગણી પ્રદર્શિત કરતા બાળ વાનરને જોઈ સૌ કોઈના દિલ દ્રવી ઉઠ્યા હતા. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો, તો જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. તો હવે જોઈએ અન્ય સમાચાર. બનાસકાંઠા જિલ્લામાં 240 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. પાલનપુરમાં 91 અને ડીસામાં 87 કોરોના પોઝિટિવ કેસ. જિલ્લામાં આરટીપીસીઆર 3334 અને એન્ટીજન 1372 ટેસ્ટ કરવામાં આવ્યા. બનાસકાંઠા જિલ્લામાં બીજી લહેર બાદ ફરી કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા છે, જેમાં આજે જિલ્લામાં 240 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ટોટલ એક્ટિવ કેસ આંક 674 પર પહોંચ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના પોઝિટિવ કેસો સામે આવવા લાગ્યા છે. જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આજે 240 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આરટીપીસીઆર 3334 અને એન્ટીજન 1372 ટોટલ 4706 જેવા ટેસ્ટ કરાતા 240 કોરોના પોઝિટિવ કેસ સાથે નોંધાયા છે. અમીરગઢમાં 3, ભાભરમાં 1, દાંતામાં 17, દાંતીવાડામાં 4, ડીસામાં 87, ધાનેરામાં 11, કાંકરેજમાં 3, લાખણીમાં 1, સુઈગામમાં 4, વડગામમાં 9, પાલનપુરમાં 91, વાવમાં 5, થરાદમાં 4 સહિત જિલ્લામાં 13 તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 76 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં એક્ટિવ કુલ કોરોના પોઝિટિવ કેસ 674 થયા છે. દિયોદરના ગોલવી ગામે ગેરકાયદેસર માટીનું વેચાણ કરી માલિકીની જમીન પર ખોટું દબાણ કરતા જિલ્લા કક્ષાએ રજૂઆત કરાઈ. દિયોદરના ગોલવી ગામે ગેરકાયદેસર માટીનું વેચાણ કરી માલિકીની જમીનમાં ખોટું દબાણ કરતા જિલ્લા કક્ષાએ રજૂઆત. તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી. દિયોદર તાલુકાના ગોલવી ગામે ગેરકાયદેસર માટીનું વેચાણ કરી અરજદારની જમીનમાં મોટું દબાણ કરતા જિલ્લા કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી ન્યાય માટે માગણી કરી છે. દિયોદરના ગોલવી ગામે રહેતા વાઘેલા ભરતસિંહ અનુપમસિંહે અગાઉ 6 મહિના અગાઉ ગેરકાયદેસર માટીનું વેચાણ કરી પોતાની માલિકીની જમીનમાં અન્ય લોકોએ ખોટું દબાણ કરતા દિયોદર પ્રાંત કચેરી તેમજ મામલતદારને રજૂઆત કરી હતી, જેમાં કોઈ કાર્યવાહી ન થતાં ફરી ન્યાય માટે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં ગોલવી ગામે આવેલ સર્વે નંબર 339 ખાતા નંબર 204ની જમીનમાં બાજુના જમીન માલિકીએ શેઢાના ભાગે વાવેલ વૃક્ષને વારવાર નુકસાન કરી અને સામેવાળાના ખેતરના બેળવી દેવા માટે ખોદકામ કરતા અરજદારે રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિવારણ નહીં આવતા આખરે અરજદારે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી ન્યાય માટે માગણી કરી છે, જેમાં અરજદારે જણાવેલ કે શેઢા પર વૃક્ષને પણ નુકસાન કરેલ છે અને માટીનું વેચાણ પણ કરેલ છે. અમને ન્યાય નહીં મળે તો અમે કોર્ટના દ્વાર ખખડાવીશું. મારું નામ વાઘેલા ભરતસિંહ અનુપસિંહ, ગોલવીનો રહેવાસી છું. મારા શેઢાને માટીનો ખોદકામ કરેલો છે અને માટીનું વેચાણ કરેલો છે, શેઢાને નુકસાન કરેલું છે. તે માટે મેં 29/6/2021ના રોજ મામલદારને મેં રજૂઆત કરેલી છે, પરંતુ આજ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તો આજે મેં જિલ્લા પ્રાંતમાં મેં રજૂઆત કરી અરજી આપેલ છે, જેના બાબતે કોઈ પગલાં નહીં લેવાય તો હું કોર્ટનો દરવાજો ખખડાવીશ. દિયોદરમાં વીજ પાવરના સમયને લઈને ખેડૂતો નારાજ. મામલતદારને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ. દિયોદર તાલુકાના ગામોમાં વીજ કંપની દ્વારા એકાએક વીજ પાવરનો સમય દિવસને બદલે રાત્રિએ કરતા ખેડૂતો નારાજ બન્યા છે, જેમાં ખેડૂતોએ વખા સબસ્ટેશન ખાતે રજૂઆત કર્યા બાદ આજે મામલતદારને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. દિયોદરના વખા સબસ્ટેશન દ્વારા દિયોદર તાલુકાના અનેક ગામોમાં ખેતરના વીજ પાવરનો સમય કોઈપણ જાતની જાણ કર્યા વગર બદલી નાખ્યો હતો, જેમાં દિવસના બદલે રાત્રિના સમય વીજ પાવર આપવામાં આવતા ખેડૂતોએ વખા સબસ્ટેશન ખાતે રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિવારણ નહીં આવતા નારાજ ખેડૂતો બુધવારે દિયોદર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને વીજ પાવરનો સમય રાત્રિને બદલે દિવસે આપવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. આ બાબતે ખેડૂતોએ જણાવેલ કે જુદા જુદા ફીડરોમાં અગાઉ તેના સમય પ્રમાણે વીજ પાવર દિવસે સવારે 12 થી સાંજના 8 વાગ્યા સુધી આપવામાં આવતો હતો, જેમાં અચાનક ફેરફાર કરી રાત્રે 11:30 થી 7:30 સુધી આપવામાં આવે છે, જે આવી ઠંડીમાં ખેડૂતોને અનેક મુશ્કેલી વેઠવી પડે છે, જેમાં ખેડૂતોને વીજ પાવર દિવસે આપવામાં આવે તેવી અમારી માગણી છે. દિવસનો કાપ હતો એક બદલી અને રાતોરાત અમને વગર જાણ કરી આપી દીધી. અમારો દિવસનો કાપ હતો એનું અમારે મદદ લેવા માટે અમે આયોજન પત્ર આલવા આપી હતા. કેટલા સમયથી તકલીફ? આ 10 દિવસથી સાહેબ. આ ગયા શનિવારે અમારો રૂટ અચાનક બદલી નાખ્યો. દિવસ નો કાપ આવે એટલે પોણી વાળીશું, તો રાત નો અમને વગર દોણ કરી આપી દીધો. બહુ મુશ્કેલી, રાતે 11:30 આપે છે, 7:30 કાપી નાખે છે. અમારો હતો જે રૂટ હતા અમારા ત્રણ, એના અમને મદરે હાલે, બીજું કોઈ અમારે જોતું નથી. 8-8 કલાક અમારો જે પાવર હતો એ નહીં. અમને અમારે 3 રૂટ હતા,
એટલે અમે વખા બોર્ડમાં અરજી આપી આંદોલન નહીં, પણ એમને એમ ગયા એટલે અમને કોઈ જવાબ આપ્યો નહીં. એમ કે ગાંધીનગર પૂછો, એટલે અમે હવે અહીંયાથી આવ્યા મામલતદારમાં. અમારો કહેવાનો અર્થ એક જ છે કે અમારા જે રૂટ હતા, જે 3 રૂટ છે એ રૂટ મને આપી. 3 રૂટ છે, 1 4 થી 12 છે, 1 12 થી 8 છે અને 1 8 થી 4 છે. 3 રૂટ હતા એ અમને રેગ્યુલર કરી આપી. અમારે બીજું કોઈ આંદોલન બદોલન કરવું નથી, પણ અમે નહીં કરી આપી તો હું ચીમકી આપું છું. આંદોલન કરવાનું છે અને ધરણા માથે અમે બેસીશું અને ધરણા ઓગ્ર ઉદ્દોલન કરશે. આખો તાલુકો આવવાનો, આખો જિલ્લો આવશે. ઓનો ન્યાય નહીં મળે તો આખો જિલ્લો પણ આવવાનો છે. એવું હું બદલી રહ્યો છું. અર્જુન ચૌધરી, શું નામ? ચૌધરી હિદાભાઈ પરમાભાઈ, ઓમ નવા વખત. આજે અમે ખેડૂતો એકઠા થઈ અને મામલતદાર સાહેબશ્રીને અને નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અમે શા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે અમારે જે લાઇટનો પ્રોબ્લેમ હતો, કારણ કે જે અમારા 3 શેડ્યુલ હતા એટલે કે રાતના 3 ટાઈમ હતા. એક ટાઈમ એવો હતો કે સવારમાં 4 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો હતો, બીજો એક રૂટ એવો હતો 12 વાગ્યાથી 8 વાગ્યાનો હતો, અને એક રૂટ એવો હતો રાતનો કે 8 થી 4નો હતો. છતાં અમે કંઈ અમને મંજૂર હતું, અમે એમાં કંઈ દખલગીરી કરવા માગતા નહોતા, પણ અમન ખેડૂતોને એ રૂટ બદલી અને અચાનક જે રાત્રે રૂટ આપ્યો છે 11:30 રાત્રે અને સવારમાં 7:30 વાગે કાપે છે, એ અમને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. પણ અમે મામલતદાર સાહેબશ્રીને અને નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર એ માટે આપવામાં આવ્યા છે કે અમને આ બધી ખેડૂતોને મુશ્કેલીઓ પડે છે, એ મુશ્કેલીઓનો સામનો અમારે કરવો પડે છે. તો આપ સાહેબશ્રીને એવું આવેદનપત્રમાં કીધું છે કે અમારા જે 3 રૂટ હતા એ અમને લાયક હતા અને એ પાછા અમને એ ના પાછા આપે એવી અમે મામલતદાર સાહેબશ્રીને અને નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે. ધરપડા ગામે પંચાયતનું વિભાજન કરી દેલિયાણાપુરા ગામે નવી પંચાયતનું ખાતમુહૂર્ત કરાયું. ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના વિકાસમાં મુખ્ય ફાળો ગ્રામ પંચાયતનો હોય છે, ત્યારે દર વર્ષે સરકાર દ્વારા ગ્રામ પંચાયતને ગ્રામીણ વિસ્તારમાં સારા રસ્તાઓ, પાણીની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા તેમજ અન્ય સુવિધાઓ મળી રહે તે માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. જે અંતર્ગત તાજેતરમાં ડીસા તાલુકામાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનેક સરપંચો વિજય બન્યા બાદ હાલમાં તેમના ગામનો વિકાસ કરવાની શરૂઆત કરી દીધી છે. જે અંતર્ગત આજે ડીસા તાલુકાના ધરપડા ગામે આવેલ ગ્રામ પંચાયતનું અલગ વિભાજન કરી આજે દેલાણીયાપુરા ખાતે ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે 1000થી વધુ વસ્તી ધરાવતું દેલાણીયાપુરા ગામ ખાતે આજે નવી પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવતા આવનારા સમયમાં આ ગામના અનેક વિકાસના કામો કરવામાં આવશે, જેથી દરેક લોકોને સ્થળ પર જ તેમના તમામ કામો સારી રીતે થઈ શકે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને જમીનના દાતા નાગજી ઠાકોર અને અનાજી ઠાકોર, સાધુજી ઠાકોર તેમની ગામ પંચાયત માટે જમીનનું દાન કર્યું હતું. કાર્યક્રમોને ગુલાબજી તાલુકા પ્રમુખ તમે વાઘજી ઠાકોર, અમરજી ઠાકોર, અશોકજી ઠાકોર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મિત્રો, આજે મિરડી માતાના મંદિરથી સાંભળી રોડને જોડતો એક રોડનું ત્યાં ખાતમુહૂર્ત કર્યું. ફતેપુરામાં એક ગ્રામ સચિવાલયનું ખાતમુહૂર્ત કર્યું. દેલાણીયાપુરામાં પણ એક ગ્રામ સચિવાલયનું ખાતમુહૂર્ત કર્યું. તેમજ ધરપડા ફતેપુરાથી મોહનપુરા પ્રાથમિક શાળાને જોડતા રસ્તાનું પણ આજે ખાતમુહૂર્ત કર્યું છે. વિકાસના કામો માટે આ સરકાર બેઠી છે. સદાય આપણે જઈએ, માગણી કરીએ તો સરકાર આપતી હોય છે, પણ માગણી કરવી પડતી હોય છે. ધારાસભ્ય તરીકે મારી નૈતિક જવાબદારી થઈ પડે છે કે મારા મત વિસ્તારના જેટલા પણ વિકાસના કામો કરું એટલા ઓછા છે, એટલે વિકાસના કામો કરવાને મેં પ્રાધાન્ય આપ્યું છે. અને તેના ભાગરૂપે આ ધરપડામાંથી ફતેપુરા દેરડેપુરા ગ્રામ પંચાયત અલગ કરાવી, મંજૂર કરાવી અને આજે દરેક ગ્રામ સચિવાલયના બિલ્ડિંગના ખાતમુહૂર્ત કર્યું છે. એ જ રીતે રોડોના પણ ખાતમુહૂર્ત કર્યા છે અને છેલ્લા અઠવાડિયાથી અલગ અલગ ગામોમાં રોડોના ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. અને ફરી પાછું હું માલગઢ ખાતે પણ 3 રોડનું ખાતમુહૂર્ત કરવાનો છું. પછી ડાવસનું પણ બાકી છે. આવા અનેક રૂપપુરા ભાઈ શેરપુરા ખાતે પણ રોડનું ખાતમુહૂર્ત કરવાનું બાકી છે. આવા અનેક જગ્યા અલગ અલગ જે કરવા છે રોડના ખાતમુહૂર્ત કરવાનો છું ટૂંક સમયમાં. અને હજી બીજા દિશા મારા વિધાનસભા વિસ્તારમાં જેટલા પણ ગામો બાકી રહી ગયા છે દરેક ગામોમાં હું રોડો આપવાનો છું. પાંથાવાડા નજીકથી LCB પોલીસે વિદેશી દારૂ ઝડપ્યો.
દાંતીવાડા તાલુકાના પાંથાવાડા પોલીસ સ્ટેશનની હદમાં ફરી પાંથાવાડા પોલીસ ઊંઘતી રહી અને બનાસકાંઠા એલસીબીએ ખિમત રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપ્યો. મહિન્દ્રા વેરિટો કાર GJ06EH8245 નંબરની ગાડીમાંથી ભારતીય બનાવટી વિદેશી દારૂ ઝડપ્યો હતો. ફિલ્મી અંદાજમાં પીછો કરી કાર ઝડપી લીધી હતી. 60,000થી વધુની કિંમતનો ભારતીય બનાવટી વિદેશી દારૂ ઝડપ્યો હતો. ડ્રાઈવર સહિત અન્ય એક વ્યક્તિની કરી અટકાયત અને આગળની કાર્યવાહી હાથ ધરી. પાલનપુર નગરપાલિકા દ્વારા જૂના ડાયરા વિસ્તારમાં વેરો બાકીદાર 12 મકાનોના નળ કનેક્શન કાપવામાં આવ્યા. સ્થળ પરથી 3,00,000નો વેરો વસૂલ કરવામાં આવ્યો. પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનના આદેશ અન્વયે આજરોજ તારીખ 19/1/2022ના પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારના રહેણાંક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કોર્ટ અંદરના વિસ્તારમાંના ઘરવેરા તેમજ પાણીવેરો ન ભરતા ઇસમો સામે નગરપાલિકાએ લાલ કરતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દિલખુશાલ બાગની સામે પરપોટાવાસ, જૂના ડાયરા, વણકરવાસ, ખલીફાવાસ, ફોફલિયા, કુવા પાસેના રહેણાંક મકાનોના બાકી વેરા પેટે કુલ 12 મિલકતના પાણીના કનેક્શન કાપી દેવામાં આવ્યા હતા. તેમાં સ્થળ ઉપરથી 3,00,000થી વધારેનો વેરો વસૂલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ટેક્સ ઇન્સ્પેક્ટર મહેશભાઈ જોશી તેમજ ઘરવેરા સુપરવાઇઝર નરેશભાઈ જોશી, ગજેન્દ્રભાઈ ત્રિવેદી તેમજ સ્ટાફ સાથે સીલિંગની કામગીરી કરવામાં આવી હતી. દાંતીવાડામાં કોરોનાની ત્રીજી લહેરની એન્ટ્રી થઈ. દાંતીવાડા તાલુકા બેંક ઓફ બરોડા બેંકમાં 3 કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા. બેંક કર્મીઓ કોરોના સંક્રમિત થતા બેંક ઓફ બરોડાના તમામ કર્મચારીઓના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે ફરી એકવાર દાંતીવાડા તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. ડીસામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના પત્નીના હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપીના જામીન રદ કર્યા. ડીસા તાલુકામાં ચકચાર જગાવનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પત્નીની હત્યા કેસમાં હાઈકોર્ટ દ્વારા મંજૂર કરેલા આરોપીના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા છે. એક સીએ પતિ લલિત ટાંગ દ્વારા વીમાના પૈસા મેળવવા તેમજ તેની પ્રેમિકાને પામવા માટે પોતાની પત્નીની હત્યા કરાવી નાખી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. શરૂઆતમાં આ કેસ અકસ્માતે મોતનો બનાવ લાગ્યો હતો. જ્યારે પોલીસે મહિલાની હત્યા થઈ હોવાનો ખુલાસો કરીને હત્યારા પતિની ધરપકડ કરી ત્યારે બધાને જાણ થઈ કે હત્યા છે. અહીં રસપ્રદ વાત તો એ છે કે તે પત્નીની હત્યા બાદ પતિએ ચક્ષુદાન કર્યું હતું અને અલગ અલગ જગ્યાએ દાન આપીને લોકોની સહાનુભૂતિ મેળવવાનો પરમ પ્રયાસ કર્યો હતો. પોલીસે આ કેસમાં ઊંડી તપાસ ન કરી હોત તો કદાચ આ બનાવ અકસ્માતમાં જ ખપી જાત, પરંતુ પાપ છાપરે ચડીને પોકારે છે. ત્યારે આ બનાવમાં પણ પતિનો ભાંડો ફૂટી ગયો હતો. મુખ્ય સૂત્રધાર આરોપી સીએ લલિત ટાંગ દ્વારા અલગ અલગ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી, જે નીચેની કોર્ટે જામીન અરજીના મંજૂર કરતા આરોપીએ હાઈકોર્ટમાં જામીન અરજી મૂકતા 30/7/2021 રોજ ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજે જામીન મંજૂર કરાયા હતા. આથી દક્ષાબેનના પરિવારજનો દ્વારા હાઈકોર્ટના હુકમથી નારાજ થઈ સુપ્રીમ કોર્ટ પહોંચતા ત્યાં MR શાહ અને સંજીવ ખન્નાની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષના વકીલોની દલીલો સાંભળીને ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજના જામીનના ચુકાદા પર ભારે નારાજગી દર્શાવી હતી કે આ ગુનામાં માત્ર સહયોગી પુરાવા નહીં પણ સહયોગી પુરાવાની ચેન પણ પૂરી થાય છે અને હાઈકોર્ટના અસ્પષ્ટ ચુકાદાને સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરીને આરોપીને 7 દિવસમાં લાગતી વળગતી કોર્ટ જેલ ઓથોરિટી સક્ષમ હાજર રહેવા સુપ્રીમ કોર્ટે ફરમાન કર્યું છે. આ ચકચારી બનાવમાં ન્યાયિક ટ્રાયલ હજી લાંબુ ચાલે એવા સ્પષ્ટ એંધાન મળી રહ્યા છે. ત્યારે અરજદાર ઈશ્વરજી નાગાજી માળી તથા વરદાજી માળી દ્વારા ડીસાના એડવોકેટ DJ ભાટિયા સાથે મળીને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ રુદ્રભાઈ બુચ તથા પદુમનભાઈ ગોહિલ મારફતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાતા સુપ્રીમ કોર્ટ દ્વારા હાઈકોર્ટ દ્વારા મંજૂર કરાયેલ જામીન રદ કરવામાં આવતા પરિવારજનોને ન્યાય નવી મળવાની આશા બંધાઈ છે. જ્યારે મુખ્ય આરોપીના જામીન રદ થતા હત્યામાં સંડોવાયેલા અન્ય આરોપીના જામીન પણ રદ થવાની શક્યતા સેવાઈ રહી. સમગ્ર ઘટનાને લઈને પરિવારજનો દ્વારા ન્યાય મેળવવા અને આરોપીઓને કડકથી કડક સજા થાય તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.